વિદ્યાર્થી મિત્રો યુથ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું દાખલા નંબર સત્તર ચોપડીમાં પેજ નંબર છ્યાસી મન અને મોહન એક જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક ભાગીદાર ભાગીદારી પેઢીના ભાગીદારો છે નીચે દર્શાવેલી કાચું સરવૈયું અને હવાલાઓ ધ્યાનમાં લઈ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો મન અને મોહનનું ભાગીદારી પેઢનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજનું કાચું સરવૈયા આપેલું છે મૂડી અને ઉપાડ ઉધાર બાજુ ઉપાડ જમા બાજુ મૂડી મૂડી આવશે ભાગીદારના મૂડી આવશે મૂડી દેવા બાજુ અને ઉપાડ આવશે ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ ત્યાર પછી ખરીદી અને વેચાણ ખરીદી આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ વેચાણ વેપાર ખાતાની જમા બાજુ ત્યાર પછી જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાવક માલ ગાળા ભાડું આવક માલ ગાળા ભાડું હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ જાવક માલ ગાળા ભાડું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ત્યાર પછી યંત્ર ઓફિસના યંત્ર મિલકત મિલકત લેણા બાજુ ત્યાર પછી ઓફિસના યંત્રોની ખરીદી એક ચાર બે હજાર સોળ એટલે કે શરૂઆતની તારીખ જ આપેલી છે મિલકત લેણા બાજુ ત્યાર પછી મકાન મિલકત લેણા બાજુ ત્યાર પછી ઓફિસ પગાર પગાર છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ત્યાર પછી ગ્રાહકો અને વેપારીઓ એટલે કે લેણદાર અને દેવાદાર ઉધાર બાજુ દેવાદાર આવશે એટલે કે ગ્રાહકો આવશે અને જમા બાજુ લેણદાર એટલે કે વેપારીઓ આવશે ત્યાર પછી માલ પરત ઉધાર બાજુ માલ પરત છે એ વેચાણ ખરીદ પરત છે અને જમા બાજુ માલ પરત છે વેચાણ પરત ત્યાર પછી તોલાઈ તોલાઈ ખરીદીને લગતો ખર્ચો વેપાર ખાતાની ઉધાર બાજુ મનની લોન મન એ ભાગીદાર છે મનની લોન એટલે કે પેઢી માટે દેવું મૂડી દેવા બાજુ મનની લોન અને એની લોન પર આપણે વ્યાજ ચૂકવવું પડે જો કાંઈ પણ ઉલ્લેખ ન હોય તો વ્યાજ ચૂકવશું આપણે છ ટકા વ્યાજ નીચે હવાલામાં ક્યાંય મનની લોનનો ઉલ્લેખ છે નહીં તો આપણે એની ગણતરી કરીશું સૌપ્રથમ પહેલું મનની લોનનું વ્યાજ મનની લોન આપણને આપેલી છે દસ હજાર રૂપિયા ગુણ્યા વ્યાજની ટકાવારી નથી કીધી એટલે કે છ ટકા ગુણ્યા કેટલા ટાઈમ માટે લીધેલી છે તો કે અંદર તારીખ આપેલી નથી એટલે કે આખા વર્ષ માટે એટલે કે દસ હજારના છ ટકા જવાબ આવશે છસો રૂપિયા આ છસો રૂપિયા મનની લોનનો વ્યાજ ત્યાર પછી આગળ કસ્ટમ ડ્યુટી કસ્ટમ ડ્યુટી ખરીદીને લગતો ખર્ચો વેપાર ખાતાની ઉધાર બાજુ ત્યાર પછી માલ સ્ટોક તારીખ એક ચાર બે હજાર સોળ શરૂઆતનો સ્ટોક છે એટલે કે વેપાર ખાતાની ઉધાર બાજુ ત્યાર પછી ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી ઉધાર બાજુ છે મજૂરી છે ઉધાર બાજુ મજૂરી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને જમા બાજુ છે ચૂકવવાની બાકી મજૂરી એ દેવું છે મૂડી દેવા બાજુ ત્યાર પછી અગાઉથી ચૂકવેલ કમિશન કમિશન અગાઉથી ચૂકવેલ છે જે આપણું લેણું છે જે મિલકત લેણા બાજુ આવશે ત્યાર પછી બેંક ખાતું અને રોકડ ખાતું ઉધાર બાજુ છે એ બેંક શિલ્લક બેંક શિલ્લક આવે મિલકત લેણા બાજુ અને જમા બાજુ છે બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ આવશે મૂડી દેવા બાજુ ત્યાર પછી લોન પર વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જે આપણી મનની લોન છે એમાં એ એડજસ્ટ થઈ જશે ત્યાર પછી આઠ ટકાની જા સરકારી જામીનગીરીમાં રોકાણ રોકાણ એક પ્રકારનું મિલકત મિલકત ન કહેવાય તો રોકાણ એ આવશે મિલકત લેણા બાજુ અને એમાં આઠ ટકાનું રોકાણ કીધું છે કે રોકાણ પરનું વ્યાજ પણ આપણે ગણવું પડશે બીજું સરકારી રોકાણનું વ્યાજ જોઈએ તો કે સરકારી રોકાણમાં વ્યાજ આપેલું છે આપણને ત્રીસ હજાર રૂપિયા આઠ ટકાનું છે એટલે કે આઠ ટકા સમય આપણને આપેલો નથી એટલે કે આખા વર્ષનું વ્યાજ ત્રીસ હજાર ગુણ્યા આઠ ટકા બે હજાર ચારસો રૂપિયા ત્યાર પછી ચાલુ ખાતા મનની ઉધાર બાકી છે મોહનની જમા બાકી છે શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ મૂડીથી મૂડી લખશો મૂડી દેવા બાજુ મૂડી મન અને મોહન મનની મૂડી છે બે લાખ એંસી હજાર અને મોહનની મૂડી છે બે લાખ વીસ હજાર બંનેનું ટોટલ થશે પાંચ લાખ ત્યાર પછી ઉપાડ આપેલો છે ઉપાડ ન ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ ખાતે મનનો ઉપાડ છે ત્રણ હજાર અને મોહનનો ઉપાડ પિસ્તાલીસો રૂપિયા મનનો ત્રણ હજાર મોહનનો પિસ્તાલીસો રૂપિયા ત્યાર પછી હવે ચાલુ ખાતાની બાકી લખી દઈએ નીચે જોઈએ એકદમ છેલ્લે તો મનમાં આઠ હજાર ઉધાર બાકી લખવાનું એક ચાર બે હજાર સોળ બાકી આગળ લાવ્યા મનમાં આઠ હજાર રૂપિયા એક ચાર બે હજાર સોળ બાકી આગળ લાવ્યા મોહનમાં

વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર મિલકત લેણા બાજુ કેટલા તો કે એસી હજાર રૂપિયા આખર માલ સ્ટોક એસી હજાર રૂપિયા બીજી અસર મિલકત લેણા બાજુ આખર માલ સ્ટોક એસી હજાર રૂપિયા ત્યાર પછી યંત્ર અને મકાન પર દસ ટકા લેખે ઘસારો ગણવાનો યંત્ર સૌપ્રથમ લખીએ તો યંત્રની કિંમત આપણને આપેલી છે એક લાખ પચાસ હજાર રૂપિયા યંત્ર એક લાખ પચાસ હજાર રૂપિયા એની નીચે જોજો ઓફિસના યંત્ર ખરીદી કરેલી છે એક ચાર એટલે કે શરૂઆતમાં જ કરેલી છે ચાલીસ હજાર રૂપિયા પ્લસ ખરીદી ચાલીસ હજાર રૂપિયા ટોટલ થશે એક લાખ નેવું હજાર રૂપિયા હવે આ એક લાખ નેવું હજાર યંત્ર છે તેના ઉપર દસ ટકા ઘસારો માઈનસ ઘસારો દસ ટકા એટલે કે ઓગણીસ હજાર રૂપિયા એક લાખ નેવું હજાર માઇનસ ઓગણીસ હજાર એટલે વધશે એક લાખ એકોતેર હજાર રૂપિયા ત્યાર પછી આવે છે મકાન મકાનની કિંમત આપેલી છે બે લાખ પચાસ હજાર રૂપિયા મકાન બે લાખ પચાસ હજાર રૂપિયા બે લાખ પચાસ હજાર ગુણ્યા દસ ટકા માઇનસ ઘસારો એટલે બે લાખ પચાસ હજારના દસ ટકા થશે પચીસ હજાર રૂપિયા બે લાખ પચાસ હજાર માઇનસ પચીસ હજાર એટલે રકમ આવશે બે લાખ પચીસ હજાર રૂપિયા ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો યંત્ર ઓગણીસ ઓગણીસ હજાર રૂપિયા અને બીજું આપ્યું છે મકાન પચીસ હજાર રૂપિયા બંનેનો સરવાળો ચુમ્માલીસ હજાર રૂપિયા ત્યાર પછી આ હવાલો ખૂબ અગત્યનો હવાલો છે રૂપિયા દસ હજારનો એક દેવાદાર નાદાર જાહેર થયો તેને રિસિવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે પચાસ ટકા રકમ મળશે એટલે કે દસ હજારમાંથી પચાસ ટકા રકમ એટલે કે પાંચ હજાર રૂપિયા આપણને મળશે પાંચ હજાર રૂપિયા આપણને મળશે નહીં પાંચ ટકા રાખો હવે જોઈએ તો કે દેવાદાર દેવાદાર આમાં આપણને નામ આપેલું હશે ગ્રાહક ગ્રાહક ઉધાર બાજુની રકમ છે પચીસ હજાર રૂપિયા પચીસ હજાર રૂપિયા હવે કીધેલું છે એવું કે દસ હજારનો એક દેવાદાર નાદાર જાહેર થયો છે એ નાદાર જાહેર થયો એના રિસીવર તરફથી એવી સૂચના મળી કે પચાસ ટકા રકમ દસ હજારના પચાસ ટકા એટલે કે પાંચ હજાર રૂપિયા મળી જાય છે પાંચ હજાર રૂપિયા મળતા નથી એટલે માઇનસ કાલખા પાંચ હજાર રૂપિયા એટલે કે ટોટલ વધશે વીસ હજાર રૂપિયા હવે એમ કીધેલું છે કે ઘખાદ અનામત પાંચ ટકા રાખો હવે આપણે જોઈએ તો એ પહેલાં આપણે પાંચમો હવાલો લઈ લઈએ રૂપિયા બે હજારનો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે રૂપિયા બે હજારનો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે સૌપ્રથમ વેપાર ખાતાની ઉધાર બાજુ લખીએ શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ માલ સ્ટોક આપેલો છે બેતાલીસ હજાર રૂપિયા લખશું વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક બેતાલીસ હજાર રૂપિયા ત્યાર પછી ઉધાર બાજુ લખશું ખરીદી જમા બાજુ વેચાણ ઉધાર બાજુથી ખરીદીની રકમ છે એસી હજાર રૂપિયા અને વેચાણની કિંમત છે એક લાખ વીસ હજાર રૂપિયા હવે ખરીદમાંથી ખરીદ પરત વેચાણમાંથી વેચાણ પરત માલ પરત જમા બાજુ રકમ છે ખરીદ પરત કહેવાય એટલે કે માલ પરત આપણને આપેલું છે ઉધાર બાજુ સોળ હજાર રૂપિયા જે વેચાણ પરત છે માઈનસ વેચાણ પરત સોળ હજાર રૂપિયા અને જમા બાજુ આપેલા છે ચૌદ હજાર જે ખરીદ પરત છે ચૌદ હજાર રૂપિયા ખરીદ પરત એસી હજાર માંથી ચૌદ હજાર બાદ કરો એટલે રકમ આવશે હવાલો જુઓ એક લાખ વીસ હજાર સોળ હજાર બાદ કરશો એટલે રકમ આવશે એક લાખ ચાર હજાર રૂપિયા હવે હવાલો જુઓ રૂપિયા બે હજારનો પાંચ નંબરનો હવાલો રૂપિયા બે હજારનો માલ વેચાણ પરત નોંધમાં નોંધવાનો જ રહી ગયો છે વેચાણ પરતમાં વધારો થાય છે એટલે કે પાછું માઇનસ કરવું પડશે માઇનસ નહીં નોંધાયેલ વેચાણ પરત બે હજાર રૂપિયા એક લાખ ચાર હજાર માઇનસ બે હજાર રૂપિયા એટલે રકમ આવશે એક લાખ બે હજાર રૂપિયા વેચાણમાંથી માઇનસ થાય તો દેવાદારમાંથી પણ માઇનસ કરવા પડે માઇનસ નહીં નોંધાયેલ વેચાણ પરત બે હજાર રૂપિયા એટલે ટોટલ આવશે અઢાર હજાર રૂપિયા ને આપણે બીજી રીતે લખીએ તો દેવાદાર છે એ દેવાદારમાંથી માઈનસ નહીં નોંધાયેલ વેચાણ પરત બે હજાર રૂપિયા એટલે કે ટોટલ ત્રેવીસ હજાર રૂપિયા હવે બીજા નંબરનો હવાલો જોઈએ બીજા નંબરના હવાલામાં શું કીધું છે તો કે દસ હજારમાંથી પચાસ ટકા રકમ મળે તેમ છે પચાસ ટકા મળે તેમ નથી એટલે કે માઈનસ ઘલખાદ હવાલાની પાંચ હજાર રૂપિયા એટલે ત્રેવીસ હજારમાંથી પાંચ હજાર બાદ કરશો એટલે આવશે અઢાર હજાર રૂપિયા સરખું જ હવે શું કીધું છે તો કે ઘાલખાદ અનામત પાંચ ટકા રાખો ઘાલખાદ અનામત આપણે દર વખતે અઢાર હજાર એટલે કે ઘાલખાદની જે રકમ બાદ કરતાં મળે તેના ઉપર ગણતા પરંતુ આ દાખલામાં તેવી રીતે ગણવાનું નથી જોઈએ તો એની ગણતરી કઈ રીતે છે ઘાલખાદ અનામતની તો કે દેવાદાર આપણને આપ્યા છે પચીસ હજાર રૂપિયા દેવાદાર આપ્યા છે પચીસ હજાર રૂપિયા નહીં નોંધાયેલ વેચાણ પરત બે હજાર રૂપિયા એટલે વધશે ત્રેવીસ હજાર રૂપિયા હવે શું કરવાનું તો કે ત્રેવીસ હજારમાંથી હવાલા નંબર ત્રણમાં આપેલું છે દસ હજારનો એક દેવાદાર નાદાર જાહેર થયો દસ હજારનો એક દેવાદાર નાદાર જાહેર થયો બાકી કેટલા વધ્યા તો કે તેર હજાર રૂપિયા આ તેર હજાર કહેવાય શકમંદ લેણું તેર હજારને કહેવાય શકમંદ લેણું અને ઘખાદ અનામત હંમેશા શકમંદ લેણાં ઉપર ગણાય ધોરણ અગિયારમાં પણ આપણે આ વસ્તુ શીખી ગયા છીએ તો જે પણ ઘાલખાદ અનામતના પાંચ ટકા કરો એ શકમંદ લેણાં ઉપર એટલે કે તેર હજાર ઉપર તો કે તેર હજાર ગુણ્યા પાંચ ટકા એ ઘાલખાદ અનામત છે તેર હજાર ગુણ્યા પાંચ ટકા કરશો એટલે રકમ આવશે છસો ને પચાસ રૂપિયા આ આપણું થયું શકમંદ ઘાલખાદ અનામત માઇનસ ઘાલખાદ અનામત છસો ને પચાસ અઢાર હજારમાંથી છસો પચાસ બાદ કરશો એટલે રકમ આવશે સત્તર હજાર ત્રણસો પચાસ બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાચા સરવૈયામાં ઘાલખાદ કે ઘાલખાદ અનામત કાંઈ પણ આપવામાં આવેલું નથી જેથી જે હવાલાની છે એ જ ઘખાદ હવાલાની સૌપ્રથમ પાંચ હજાર રૂપિયા બીજું ઘાલખાદ પ્લસ ઘાલખાદ અનામત હવાલાની છસો પચાસ રૂપિયા ટોટલ પાંચ હજાર છસો પચાસ રૂપિયા ત્યાર પછી દાખલા નંબર સોરી હવાલા નંબર ચાર બેંક ઓવરડ્રાફ્ટ પર દસ ટકા લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે બેંક ઓવરડ્રાફ્ટ પર દસ ટકા લેખે બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટની કિંમત આપણને આપેલી છે ત્રણ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ ત્રણ હજાર રૂપિયા હવે શું કીધું છે તો કે દસ ટકા વ્યાજ ચૂકવવાનું બાકી છે પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ ત્રણ હજારના દસ ટકા ત્રણસો રૂપિયા ટોટલ ત્રણ હજાર ત્રણસો રૂપિયા બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવવાનું બાકી બેંક વ્યાજ આ સાથે જ ત્યાર પછી આગળ જોઈએ કાચું સરવૈયું મૂડી અને ઉપાડ મૂડી મૂડી દેવા બાજુ ઉપાડ ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ ખરીદી અને વેચાણ ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ વેચાણ વેપાર ખાતાની જમા બાજુ ત્યાર પછી જાહેરાત ખર્ચ રૂપિયા સાત હજાર આપેલો છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ સાત હજાર રૂપિયા ત્યાર પછી જાવકમાલ ગાડા ભાડું આઠસો પચાસ રૂપિયા આવક માલ ભાડું ન વેપાર ખાતાની ઉધાર બાજુ જાવક માલ ભાડું નફા ઉધાર બાજુ જાવક માલ ગાડા ભાડું આઠસો પચાસ રૂપિયા ત્યાર પછી યંત્રો અને ઓફિસના યંત્રની ખરીદે મિલકત લેણા બાજુ ત્યાર પછી મકાન બે લાખ પચાસ હજારનું છે મિલકત લેણાં બાજુ ત્યાર પછી ઓફિસ પગાર પંદર હજાર રૂપિયા આપેલો છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ પગાર પંદર હજાર રૂપિયા ત્યાર પછી ગ્રાહકો અને વેપારીઓ ગ્રાહકો એટલે કે દેવાદાર લખાઈ ગયું વેપારી બાકી છે વેપારી લેણદાર જમા બાજુની રકમ આવશે પાંત્રીસ રૂપિયા ત્યાર પછી માલ પરત આવી ગયો ખરીદ પરત ઉધાર વેચાણ પરત ત્યાર પછી તોલાઈ ખરીદીને લગતો ખર્ચો છે તોલાઈ છે ચારસો ને પચાસ રૂપિયા તોલાઈ ચારસો ને પચાસ રૂપિયા ત્યાર પછી આપી છે મનની લોન દસ હજાર રૂપિયા આપેલી છે મનની લોન લખશું મનની લોન દસ હજાર રૂપિયા પ્લસ મનની લોનનું વ્યાજ વ્યાજ ગણતા પહેલાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છેલ્લે જોયો આપણે કે લોન પર વ્યાજ ચારસો રૂપિયા આપણને આપેલું છે લખશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન પર વ્યાજ ચારસો રૂપિયા આપણને આપેલું છે આપણે મનની લોન પર વ્યાજ ચૂકવવાનું છે છસો રૂપિયા ચારસો રૂપિયા આપણે આપ્યું છે એટલે ચૂકવવાનું બાકી રહી ગયું છે બસો રૂપિયા પ્લસ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ ચૂબા પ્લસ મુદ્દે બસો રૂપિયા દસ હજાર બસો રૂપિયા ત્યાર પછી કસ્ટમ ડ્યુટી તેરસો રૂપિયા કસ્ટમ ડ્યુટી તેરસો રૂપિયા ત્યાર પછી માલ સ્ટોક એક ચાર બે હજાર સોળ એટલે કે શરૂઆતનો સ્ટોક વેપાર ઉધાર ત્યાર પછી ચૂકવવાના બાકી મજૂરી અને મજૂરી ઉધાર બાજુ મજૂરી ચારસો ને પચાસ સાતસો ને પચાસ રૂપિયા મજૂરી સાતસો ને પચાસ રૂપિયા વેપાર ખાતાની ઉધાર બાજુ અને ચૂકવવાની બાકી મજૂરી મૂડી દેવા બાજુ એની કિંમત આપેલી છે બે હજાર છસો રૂપિયા ચૂકવવાની બાકી મજૂરી છવ્વીસો રૂપિયા ત્યાર પછી અગાઉથી ચૂકવેલ કમિશન ત્રણસો ને પચાસ રૂપિયા અગાઉથી ચૂકવેલું હોય એ મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ કમિશન અગાઉથી ચૂકવેલ કમિશનની કિંમત હતી ત્રણસો ને પચાસ રૂપિયા ત્યાર પછી બેંક ખાતું અને રોકડ ખાતું ઉધાર બાજુ બેંક શિલ્લક વીસ હજાર સાતસો રૂપિયા બેંક શિલ્લક વીસ હજાર સાતસો રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આવી ગયો ત્રણ હજાર રૂપિયા ત્યાર પછી લોન પર વ્યાજ ચારસો રૂપિયા આવી ગયું આઠ ટકા સરકારી જામીનગીરીમાં રોકાણ મિલકત લેણા બાજુ આઠ ટકા સરકારી જામીનગીરીમાં રોકાણ સરકારી જામીનગીરીમાં રોકાણ છે ત્રીસ હજાર રૂપિયા સરકારી જામીનગીરીમાં રોકાણ છે ત્રીસ હજાર રૂપિયા હવે એ રોકાણ પર વ્યાજ લખવાનું કે સરકારી જામીનગીરી રોકાણનું વ્યાજ એ ધંધા માટે આવક આવક વેપાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સરકારી જામીનગીરીનું રોકાણનું વ્યાજ બે હજાર ચારસો રૂપિયા અહીંયા લોન અને લોનનું વ્યાજ પ્લસ થશે જ્યારે સરકારી જામીનગીરીમાં રોકાણ અને રોકાણ પરનું વ્યાજ બંને અલગ અલગ લખવાનું રહેશે ત્યાર પછી ચાલુ ખાતા આવી ગયું શરૂઆત કરશું સરવાળાથી તો અહીંયા આ ઉધાર બાજુનો સરવાળો જમા બાજુનો સરવાળો વધુ થાય છે સરવાળો થાય છે એક લાખ બ્યાસી હજાર એક લાખ બ્યાસી હજાર ઉધાર બાજુ જે રકમ ઘટે એને લખવાનું નફા નુકસાન ખાતે કાઉન્સમાં લખવાનું કાચો નફો રકમ આવશે એકોતેર હજાર પાંચસો રૂપિયા જેવું નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવાનું વેપાર ખાતેથી લાવ્યા કાઉસમાં લખવાનું કાચો નફો એકોતેર હજાર પાંચસો રૂપિયા હવે તમે જોશો તો ઉધાર બાજુનો સરવાળો વધુ થશે ઉધાર બાજુનો સરવાળો કરશો તો સરવાળો થશે ચુમ્મોતેર હજાર સાતસો રૂપિયા જ્યારે ચુમ્મોતેર હજાર સાતસો રૂપિયા અહીંયા જે રકમ ઘટશે એ કહેવાશે આઠસો રૂપિયા રકમ જે ઘટે એને કહેવાય ચોખ્ખી ખોટ પરંતુ આપણે અહીં નફા નુકસાન ફાળવણી ખાતું બનાવેલું નથી જેથી આપણે ડાયરેક જ કહેશું વહેંચણી પાત્ર ખોટ શું કામ તો કે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવેલું નથી બંને ભાગીદારો વચ્ચે એક જેમ એકના પ્રમાણમાં એટલે કે મન અને મોહન બંને વચ્ચે એક જેમ એકના પ્રમાણમાં એટલે કે ચારસો રૂપિયા ચારસો રૂપિયા નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાજુ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર વહેંચણી પાત્ર ખોટ ચારસો રૂપિયા ચારસો રૂપિયા હવે ચાલુ ખાતાનો સરવાળો કરશું તો મનનો ઉધાર બાજુનો સરવાળો વધુ થશે અગિયાર હજાર ચારસો રૂપિયા અગિયાર હજાર ચારસો રૂપિયા જ્યારે મોહનનો જમા બાજુનો સરવાળો વધુ થશે બાર હજાર રૂપિયા અને બાર હજાર રૂપિયા સૌ પ્રથમ મનનું જોઈએ તો મનનો અગિયાર હજાર ચારસો માઇનસ ઝીરો એટલે કે અગિયાર હજાર ચારસો રૂપિયા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર બાકી આગળ લઈ ગયા જ્યારે મોહનનો બાર હજાર માઇનસ ચાર હજાર પાંચસો માઇનસ ચારસો રૂપિયા એટલે રકમ આવશે સાત હજાર એકસો રૂપિયા લખવાનું કે બાકી આગળ લઈ ગયા તારીખ એકત્રીસ ત્રણ સત્તર જે ઉધાર બાજુ રકમ હોય એ મૂડી દેવા બાજુ લખી નાખવાની જમા બાજુ રકમ હોય એ મિલકત લેણા બાજુ લખી નાખવાની લખવાનું કે મોહનનું ચાલુ ખાતું સાત હજાર એકસો રૂપિયા જ્યારે મનનું ચાલુ ખાતું લખવાનું અગિયાર હજાર ચારસો રૂપિયા ત્યાર પછી મિલકત લેણા બાજુનો સરવાળો કરશું તો રકમ આવશે પાંચ લાખ અઠ્ઠાવન હજાર બસો બસો રૂપિયા મૂડી દેવા બાજુનો સરવાળો કરશું તો રકમ આવશે પાંચ લાખ અઠ્ઠાવન હજાર બસો રૂપિયા થેન્ક યુ